નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સમગ્ર દેશમાં એક આગવું નામ ધરાવતી ગંદેવી સુગર ફેક્ટરીના બત્રીસ વર્ષથી ચેરમેન એવા જિંદીભાઈ બાવજીભાઈ પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું અને બોર્ડ ઓફ ડિરેક્ટરની મરેલી મિટિંગમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવાતા તેમના રાજીનામા માટે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે જોકે બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી મિટિંગમાં જિંદીભાઈ બાવજીભાઈ પટેલનું રાજીનામું તેમની ના તંદુરસ્ત તબિયતને લઈને મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે બત્રીસ બત્રીસ વર્ષથી એક ધારી ચેરમેનશીપ ધરાવનાર જયંતિભાઈને તેમના કર્મચારીઓ અને સભાસદોએ વિશ્વાસ મૂક્યો હતો તે વિશ્વાસ વ્યક્ત કરવા સાથે આજે તેમને વિદાય અપાઈ હતી આ વિદાયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જયંતિભાઈ બાવજીભાઈ પટેલ ચેરમેન પદેથી જ્યારે રાજીનામું આપી બહાર નીકળ્યા ત્યારે તેમને આ રીતે વિદાય અપાઈ હતી પરંતુ તેમને કેમ આપ્યું રાજીનામું તે માટે અનેક પ્રશ્નો હાલ ઉપસ્થિત થયા છે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભારતમાં પણ જે સુગર ફેક્ટરીઓની ગણના થાય છે તે પૈકીની ગંદેવી સુગર ફેક્ટરી એક અલગ નામના ધરાવતી રહી છે ત્યારે ગંદેવી સુગર ફેક્ટરી સહકારી ક્ષેત્રે પણ એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવી છે ગંદેવી સુગર ફેક્ટરીના સભાસદોને શેરડીના ઊંચા ભાવ આપવા સાથે સાથે ખૂબ સારા મેનેજમેન્ટ માટે જાણીતી હતી અને આ મેનેજમેન્ટનો શ્રેય છેલ્લા બત્રીસ વર્ષથી ચેરમેન પદ સંભાળતા જયંતિભાઈ બાવજીભાઈ પટેલના ફારે જતો હતો ત્યારે છેલ્લા છ મહિનાથી ગંદેવી સુગર ફેક્ટરીમાં કેટલાક વિખવાદો દેખાઈ રહ્યા હતા અને જયંતીભાઈની સામે એક જૂથ ઊભું થયું હતું જે જૂથને લઈને ગંદેવી સુગર ફેક્ટરીની કેટલાક અનેક સવાલો પણ ઉપસ્થિત થયા હતા ગંદેવી સુગરના વહીવટ સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા પરંતુ ગત છ મહિના પહેલાં યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં સભાસદોએ જયંતીભાઈ અને તેમની ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરી ફરી તેમને સત્તાનું સુકાન સોંપ્યું હતું છ મહિના બાદ અચાનક મહિના પહેલાં જયંતીભાઈએ પોતાની ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે આ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું એટલે કે રાજીનામા અંગે અસ્વીકાર કરાયો હતો પરંતુ પુનઃ તેમણે રાજીનામું આપ્યું અને એ રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું ત્યારે ગત શુક્રવારે સાંજે જેમણે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું જે અંગે ગુરુવારને બીજી સપ્ટેમ્બરે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે હાલ ચેરમેન તરીકે વાઇસ ચેરમેન એવા રતિલાલભાઈ પટેલને ચાર્જ અપાયો છે પરંતુ જયંતિભાઈએ કેમ આપ્યું રાજીનામું અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે રાજીનામાઓમાં જે કારણ દર્શાવવામાં આવ્યું છે તે તેમની ના તંદુરસ્ત તબિયત અને વધી ગયેલી ઉંમરનું કારણ હોવાથી તેઓ હવે સમય ફાળવી શકે નહીં માટે તેઓ પોતાના હોદ્દા પરથી મુક્ત થવા ઈચ્છતા હોવાનો તેમને ભાવ વ્યક્ત કર્યો છે પરંતુ જો છ મહિના પહેલાં જ જયંતિભાઈની ઉંમર આટલી થઈ હતી તે જયંતિભાઈને પણ ખ્યાલ હતું તેમના ડિરેક્ટરોને પણ ખ્યાલ હતો સભાસદોને પણ ખ્યાલ હતો અને તેમની તબિયત ઉંમરને હિસાબે થોડી ના તંદુરસ્ત રહેતી હતી તે જગજાહેર છે પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જ્યારે જયંતિભાઈએ ચૂંટણીમાં ઝંપલાવ્યું તેમને જંગ છેડ્યો અને એ જંગમાં ભવ્ય વિજય મેળવ્યો ત્યારે એવું તો શું થયું કે છ મહિનામાં તેમને તેમની ઉંમરનો ખ્યાલ આવ્યો તેમની તબિયતનો ખ્યાલ આવ્યો ખરેખર જયંતિભાઈને રાજીનામું આપ્યું કે એમનું ના રાજીનામું છે એટલે કે તેમને નારાજગી હશે અને નારાજગીને લઈને રાજીનામું આપ્યું છે તેમની સામે અનેક ખોટા સવાલો ઉપસ્થિત કરવામાં પણ આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે તો અનેક બાબતે તેમને પાસે સવાલો પૂછાઈ રહ્યા છે જે સવાલોના જવાબો આપવા જયંતીભાઈએ પ્રયાસ કર્યો પરંતુ કદાચ એ પ્રયાસોમાં તેઓ સફળ નહીં થયા હોય એવી શક્યતા પણ જોઈ શકાય બત્રીસ વર્ષથી જે વ્યક્તિએ ગંદેવી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળ્યા બાદ ગંદેવી સુગર ફેક્ટરીને એક મુખરાનું સ્થાન અપાવ્યું છે ખાસ કરીને અનેક એવોર્ડો વિજવો વિજય બનાવવા સાથે સાથે ખૂબ સારા વહીવટી કુશળતાને લઈને ગંદેવી સુગર ફેક્ટરી સૌથી વધુ નફો કરનાર યુનિટ પણ બન્યું હતું અને સભાસદોને શેરડીના ઊંચા ભાવો આપી ખેડૂતોને પણ સદ્ધરતા બક્ષી હતી ત્યારે અચાનક જયંતીભાઈએ કેમ આપવું પડ્યું રાજીનામું શું જયંતિભાઈના રાજીનામા બાદ હવે ગંદેવી સુગર ફેક્ટરીનો જે પણ વહીવટ સંભાળશે તે કેવી પારદર્શિતા અને કેવા ઊંચા ઉડાનો સર કરશે તે માટે પણ પ્રશ્નાર્થો ઉપસ્થિત થયા છે સાથે સાથે જયંતિભાઈએ જે રાજીનામું આપ્યું ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની આગામી મિટિંગમાં હવે તેમના પછી કોણ ચેરમેન બનશે તે અંગે પણ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે જયંતિભાઈની સામે અનેક રાજનીતિઓ પણ રમાઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને રણજીતભાઈ નાથુભાઈ પટેલ કે જેઓને ચેરમેન બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું ત્યારે હવે એ પરિભૂત થશે કે કેમ તે સામે પણ હાલ તો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે જો કે જયંતિભાઈએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ તેઓ સુગર ફેક્ટરી સાથે જોડાયેલા રહેવાના છે કારણ કે તેઓ એનું ડિરેક્ટ પદે તેઓ ચાલુ રહ્યા છે બીજી તરફ મળતી માહિતી મુજબ જયંતિભાઈ ગણદેવી સુગર ફેક્ટરીનામાં હાલના વહીવટને લઈને થોડાક નારાજ હોય એવું દેખાઈ આવ્યું હતું અને હવે તેઓ ગંદેવી સુગર ફેક્ટરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ પોતાના પુત્ર સાથે અમેરિકા જવાના હોય અને ત્યાં હાલ થોડુંક રોકાવાના હશે એવી ચર્ચા પણ તેમના વર્તુળોમાંથી ઉઠી છે પરંતુ આ અંગે કોઈ સમર્થન હાલ સાંભળી શક્યું નથી ગનદેવી સુગર ફેક્ટરીના ચેરમેન પદેથી જયંતિભાઈનું રાજીનામું એ સમગ્ર સહકારી ક્ષેત્રે એક નવો જ વળાંક અને નવો જ પ્રશ્ન ઉપસ્થિત કરનાર છે ખાસ કરીને સુગર ફેક્ટરીઓના ફેડરેશનમાં તેઓ ઊંચા હોદ્દાઓ ધરાવતા હતા તેઓ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સુગર ફેક્ટરીના ફેડરેશનમાં હોદ્દાઓ ધરાવતા હતા રિઝર્વ બેન્કના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂકેલા જયંતિભાઈને અચાનક સુગર ફેક્ટરીના ચેરમેન પદેથી રાજીનામું લોકોના ઘરે ઉતરે તેવી વાત નથી પરંતુ સભાસદોએ જે જયંતિભાઈ પર વિશ્વાસ મૂકીને હાલ છ મહિના પહેલાં જ તેમને સુકાન સોંપ્યું હતું એ સભાસદોનો સુકાની હવે પોતાનો દાવ ડિક્લેર કરીને પોતાના ચેરમેન પદેથી રાજીનામું આપીને સુગર ફેક્ટરીને સભાસદોને હવાલે કરી ગયા છે ત્યારે તેઓ સભાસદ રહેશે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ રહેશે પરંતુ હવે જે નવા નિયુક્ત ચેરમેન થશે એ ચેરમેનના આધિપત્યમાં ડિરેક્ટર તરીકે તેઓ કાર્યરત રહેવાના છે સતત પ્રગતિશીલ ગણાતી ગણદેવી સુગર ફેક્ટરીના સુકાની તરીકે જયંતિભાઈની વિદાય બાદ હવે નવા ચેરમેન માટે આગામી દિવસોમાં ખૂબ મોટા પડકારો ઊભા થનાર છે ફેક્ટરીના મશીનોની અપડેટ કરવાની વાતના સામે ચર્ચા ચાલી રહી છે અપડેશનની જરૂરિયાત છે તો સાથે સ્પર્ધાના યુગમાં ગંદી સુગર ફેક્ટરીને ટકી રહેવું પણ કપડું બની રહે તેવા સંજોગો ઊભા થયા છે બીજી તરફ બજારની જે હાલની સ્થિતિ છે તેની સામે ખેડૂતોની પણ આશા અને અપેક્ષા પણ વધી જશે ત્યારે આવા પડકારો વચ્ચે હવે નવા ચેરમેન કોણ બનશે તે અંગે હાલ તો મીટ મંડાઈ રહી છે જો કે જનદીપભાઈએ જે કામગીરી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સહકારી ક્ષેત્રે અને સુગર ફેક્ટરી ક્ષેત્રે કરી છે ત્યારે તેમના પગલે ચાલવાનું અન્ય માટે ખૂબ મુશ્કેલ છે કારણ કે જનદીપભાઈ અભ્યાસુ વ્યક્તિ હતા વિદેશો અને અન્ય જગ્યાએ પ્રવાસ પણ હતા તેઓ પોતે પ્રાધ્યાપક તરીકે પણ કાર્યરત હોવાથી તેમને બહોરો અનુભવ અને બહરું જ્ઞાન હતું ત્યારે નવનિયુક્ત થનાર ચેરમેનો હવે તેમના જે પથ છે એ પથમાં કેવી રીતે સફળતાપૂર્વક આગળ વધશે અને નવા પડકારોને કેવી રીતે જીતશે તે પણ હાલ તો પ્રશ્નાર્થ ઉપસ્થિત થયો છે જોકે આજે આ સમગ્ર પ્રકરણમાં જયંતિભાઈએ કેમ રાજીનામું આપ્યું જયંતિભાઈને રાજીનામું આપ્યા બાદ જે રીતે વિદાય અપાઈ નવા જે ચેરમેન કોણ બનશે અને સાથે સાથે હવે વિરોધી જૂથ છે તે ગેલમાં આવી ગયું હશે જયંતિભાઈને રાજીનામું આપવાથી વિરોધી જૂથને પણ એક નવું બર મળ્યું હશે ત્યારે વિરોધી જૂથ આગામી દિવસમાં કેવી ચાલ ચાલશે તે સમગ્ર પ્રકરણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે નવસારી લાઈવને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ તમારી ચેનલ છે અને તમારી પડોશ બનતી તમામ ઘટનાઓને તમારા સુધી પહોંચાડવા માટેનું એક નિમિત્ત બનનાર છે જો તમે સબસ્ક્રાઈબ કર્યું હોય તો તમે તમારા મિત્રો સ્નેહી બંધુઓને પણ સબસ્ક્રાઈબ કરાવશો એવી આશાને અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ